જસદણના મેઇન રોડ, બસ સ્ટેશન રોડ, આટકોટ રોડ સહિતના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ગંભીર ફરિયાદ. લાઇટના અભાવે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી જતું હોવાની રાવ. જસદણ જિલ્લા પ્રતિનિધિ રસિક વિશાવાડિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ. જસદણના મેઇન રોડ પર અંધારપટ, આટકોટ જસદણ રોડ પર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે રાત્રિના સમયે અંધારપાટ છવાઈ ગયો છે. લોકોને મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ રિપેર કરવામાં આવતી ન હોવાના કારણે આ પરિસ્થિતિનું સર્જન થયું હોવાનું લોકો કહી રહ્યા છે. ખાસ કરીને વાહન ચાલકો માટે પરિસ્થિતિ ગંભીર બની છે. નવા બસ સ્ટેન્ડ પર લાઇટ પણ નથી ને અંધારપટ જોવા મળે છે. બહારની વ્યક્તિ આવે ત્યારે ખબર નથી કે નવું બસ સ્ટેન્ડ ક્યાં આવેલું છે. સાથોસાથ પાટીદાર શૈક્ષણિક ભવન પણ ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ છે જ નહીં. ત્યાં કરોડો રૂપિયાના ખર્ચે નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવે છે, પરંતુ સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી જશે. તાત્કાલિક અસરથી નગરપાલિકાના તંત્રવાહકો સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઘનિષ્ઠ બનાવે તેવી માંગ ઉઠવા પામી છે.